અનાજનું છણવું પદ્ધતિનો ઉપયોગ કરીને અનાજને સરળતાથી અલગ કરી શકીએ છીએ। તમે જોયું હશે અનાજના દાણાને ડૂંડામાં જે દાણા હોય એને પથ્થર જેવા મજબૂત પદાર્થ સાથે એકદમ પછાડી પછાડીને એમાંથી દાણાને અલગ કરવામાં આવે છે। આમ આપણે લણણી પછી છણવું પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। આજના આધુનિક જમાનામાં તો થ્રેસર જેવા યંત્રો પણ શોધાઈ ગયા છે જે યાંત્રિક રીતે મોટા પાયે અનાજના છણવાની પ્રક્રિયા કરે છે। ચાલો હવે આપણે ત્રીજી અલગીકરણની પદ્ધતિ ઉપણવું વિશે અભ્યાસ કરીએ। અનાજને છણી લીધું વિદ્યાર્થી મિત્રો, એમાંથી દાણા પણ અલગ થયા, ફોતરા અલગ થયા, તે છતાં પણ એ દાણામાં થોડા થોડા ફોતરા રહી જતા હોય છે। હવે આપણે એને અલગ કરવાના હોય તો મોટા સુપડામાં એ અનાજ જે છડેલું છે એને લેવામાં આવે, સુપડાને આમ ઝડકીને પછી પવનની દિશામાં શું ઉડી જશે, ફોતરા ફોતરા પવનની દિશામાં ઉડી જશે અને દાણા દાણા રદી જશે। આ રીતે બિનજરૂરી ફોતરાને આપણે દૂર કરી શકીએ। મિત્રો તમે એક વાત ધ્યાનમાં લીધી, ઉપણવું પદ્ધતિનો ક્યારે ઉપયોગ કરી શકાય, જ્યારે અલગ અલગ ઘનતાવાળા પદાર્થો હોય, એકની ઘનતા વધુ હોય એકની ઘનતા ઓછી હોય, ઓછી ઘનતાવાળો પદાર્થ સરળતાથી પવનની દિશામાં ઉડી જાય છે, બિનજરૂરી પદાર્થ દૂર થાય છે અને જરૂરી પદાર્થ આપણે મેળવી શકીએ છે। અને બેસ્ટ ઉદાહરણ તમે વ્યવહારમાં રોજે રોજ યુઝ કરતા હોય છે, કઈ જગ્યા પર? હા સરસ, ખારસીન ખાઓ છો ને મિત્રો? હા, એમાંથી તમે ફોતરા દૂર કરવા માટે થોડી ખારસીનને લઈ અને આ રીતે એના ફોતરા તમે સરળતાથી દૂર કરો છો। આ ઉપણવું પદ્ધતિનો આપણે વ્યવહારમાં ઘણી બધી જગ્યા પર ઉપયોગ કરતા હોઈએ છીએ। ચાલો હવે આપણે અલગીકરણની ચોથી પદ્ધતિ ચાડવું વિશે ચર્ચા કરીએ। હવે આ પદ્ધતિ પણ તમે રોજબરોજના જીવનમાં મમ્મીને બાને કે તમે પોતે પણ ઘણી વસ્તુઓ ચાડી હશે અને અહીં પણ હું તમને પ્રવૃત્તિ દ્વારા આ સમજાવું છું। એ માટે આપણે કયા સાધનો લઈશું? તો આપણે ડીશ લઈશું, આપણે કોઈ પણ લોટ લઈશું અને ચાણી લઈશું, બરાબર? અને સરળતાથી ચાણીમાંથી આપણે આ રીતે લોટ ચાળીને અલગ કરી શકીશું। જોયું મિત્રો, નીચેનો લોટ એકદમ લીસો છે અને ખાદ્ય છે, જ્યારે ઉપર એકદમ કડકડો પદાર્થ અખાદ્ય છે તે રહી ગયો છે। આમ વ્યવહાર જીવનમાં અનેક જગ્યા પર આપણે ચાળવું પદ્ધતિનો પણ ઉપયોગ કરતા હોઈએ છે। ચાલો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, બીજી કઈ જગ્યા પર તમે ચાળવું અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ કરો છો? ખૂબ સરસ, જ્યારે એપ્રિલમાં ઘઉં ભણાતા હોય છે આપણા ઘરમાં, તમે જોતા હશો મમ્મી એને ચાળના વડે ચાળતા હોય છે, એમાં પૌષ્ટિક અને પોષાયેલા ઘઉં ઉપર રહી જતા હોય છે, નાના નાની ટુકડીઓ તથા કોતરા એ કાંકડા બધું ક્યાં આવી જતું હોય છે, ચાળણીની નીચેની તરફ આવી જતું હોય છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચાલો, અને આ સિવાયની બીજી ઘણી બધી અલગીકરણની પદ્ધતિઓ આપણે જોડવાના છે, તે આપણે ભાગ 2 માં અભ્યાસ કરીશું। થેન્ક યુ।